ફ્રાન્સના ભૂતપૂર્વ પ્રમુખ નિકોલસ સરકોઝીને 2012ની ચૂંટણી માટે વધુ ભંડોળ ગેરકાયદે ફાળવવાના પ્રકરણમાં ગુરુવારે દોષી ઠેરવવામાં આવ્યા હતા અને એક વર્ષની નજર કેદની સજા કરાઈ હતી. અદાલતે નિકોલસ સરકોઝીને ઇલેક્ટ્રોનિક મોનિટરિંગ બ્રેસલેટ પહેરીને નજર કેદ હેઠળ રહેવાની પરવાનગી આપી હતી. નિકોલસ સરકોઝી 2007થી 2012 સુધી ફ્રાન્સના પ્રમુખ હતા, પરંતુ 2012માં ચૂંટણી હારી ગયા હતા. નિકોલસે પોતાના દ્વારા કોઈ ગેરરીતિ આચરવામાં આવી હોવાનો આક્ષેપને મે અને જૂન દરમિયાન ચાલેલા ખટલામાં નકાર્યો હતો. તેઓ ચુકાદાને પડકારી શકશે. નિકોલસ પેરિસની અદાલતે દોષી ઠેરાવ્યા ત્યારે તેઓ અદાલતમાં ગેરહાજર હતા. તેમણે આશરે બમણો ચૂંટણી ખર્ચ કર્યો હોવાનો આક્ષેપ છે. તેઓ 2012માં સોશિયાલિસ્ટ ફ્રાન્કોઇસ હોલાન્દે સામે પ્રમુખ પદની ચૂંટણી હારી ગયા હતા.